ओहो मोमेंट, ओहो मोमेंट, ओहो, ओहो मोमेंट। હમણાં રિસન્ટ ઓહો મોમેન્ટ મારે લાઈફની જે હતી એ હતી કે મને એક મેસેજ આવ્યો, હાય કેન વી ટોક, પરેશ રાવલ હિયર. એટલે મને થયો કોઈ ફેક નંબર છે, પણ પછી મને રિયલાઇઝ થયું કે ઓ, હું અભિષેકભાઈને પૂછી શકું છું, કારણ કે એમને તો હમ દો હમારે દો બનાવી પરેશ રાવલ સાથે, તો એમની પાસે તો સાચો નંબર હશે જ. એટલે મેં નંબરનો સ્ક્રીનશોટ પાડીને એમને મોકલ્યો, મેં પૂછ્યું કે ઇઝ ધીસ એકચ્યુઅલી પરેશ રાવલ? તો એમને કીધું કે યા દેટ્સ હિમ. એટલે હું ગભરાઈ ગઈ, એટલે પછી મેં મેસેજ કર્યો, હાય સર હલો. તો હી આસ્ક કે કેન આઈ કોલ, એન્ડ આઈ વોઝ લાઈક યા શ્યોર. અને પછી એમનો કોલ આવ્યો, હવે તમે ફોન ઉપાડો અને તમે પરેશ રાવલનો અવાજ સાંભળો એટલે તમને તમારા મનમાં કેટલી બધી પિક્ચરો આવી જાય કે જેમાં તમને થયું હોય કે ઓ માય ગોડ, હું આ જ અવાજ સાંભળી રહી છું. અને પછી મને તો એવું બી થયું કે એ બાપુટાઓ ગણપતરાય એવું બધું કંઈક બોલવા લાગશે, તો એવું મને તો આવા બધા વિચાર આવતા હતા. અને પછી એમને કીધું કે મેં હમણાં જ તારી ફિલ્મ લવની ભવાઈ જોઈ ઓનલાઈન અને મને ખૂબ જ મજા આવી, અને તું એટલી સહજ એક્ટર છું અને જે કરે છે કરતી રહેજે, ઓછી પિક્ચરો કરે છે એવું મેં સાંભળ્યું છે, પણ એ સરસ છે, એવું જ રાખજે અને સરસ રીતે કામ કર્યા કરજે. હું આઈ એમ લુકિંગ ફોરવર્ડ તારા આગળના કામ જોવા માટે. અને આઈ વોઝ માઇન્ડ બ્લોન. મને એવું થયું, ઓ ગોડ, એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ આવી ગયા. પણ દેટ વોઝ ધી ઓહો મોમેન્ટ, કારણ કે આ લીસ્ટ એક્સપેક્ટેડ હતું. તમે સવારે ઉઠો ને તમને આવો મેસેજ આવ્યો હોય, એટલે દેટ ઇઝ બિગ હ્યુજ ફેન મોમેન્ટ. ઓહો મોમેન્ટ, ધ ફેક્ટ દેટ આઈ ગેટ ટુ લીવ ધ લાઈફ ઓફ માય ડ્રીમ્સ એવરી ડે ઇઝ વેરી ઓહો ફોર મી. કારણ કે બહુ લોકો પાસે એવી લક્ઝરી ના હોય કે એ લોકો એના ડ્રીમ્સ પરસ્યુ કરી શકે. ધ ફેક્ટ કે હું, મારી પાસે એટલી લક્ઝરી કે પ્રિવિલેજ છે કે હું મારું મનનું ધારેલું ઈચ્છેલું જીવી શકું છું ઇઝ ઓહો ફોર મી. ઓહો ઓહો, મારી લાઈફમાં આમ તો બહુ બધા ઓહો મુમેન્ટ થયા છે, પણ જે રીસન્ટ દાખલો એવો હોય કે જે ખૂબ ઓહો હો એવું થઈ ગયું હોય ને, આમ એ એવો હતો કે હમણાં જ મારી ફિલ્મ રિલીઝ થઈ 7-8, અને જેના પ્રેઝન્ટર્સ હતા ફ્રાઈડે ફિલ્મ વર્ક્સ, જે મુંબઈની એક કંપની છે જે લોકો હિન્દી ફિલ્મો બનાવે છે, બેબી, સ્પેશિયલ 26, MS ધોની, વેડનસડે. તો લોકો જ્યારે મુંબઈ ગયા ત્યારે અમે એમની ઓફિસમાં ગયા હતા, અને એમની ઓફિસ હતી ત્યાં આવી રીતે કાઉચ પર બેઠા હતા સંકળાઈને. તો પછી એમના જે સર હતા એ સર આવ્યા, અમારી જોડે વાત કરી, અને પછી વાતમાંથી વાત નીકળી, અને પછી ખબર પડી કે અમે જે કાઉચ પર બેઠા હતા એ જ કાઉચ પર મનોજ બાજપાઈ, નસરુદ્દીન શાહ, કે પછી અક્ષય કુમાર, કે સુશાંત સિંહ રાજપૂત, આ બધા લોકો ક્યારેક બેસેલા હતા. એટલે ઓહો, આમ એવું થઈ ગયું હતું કે અરે ક્યાં ક્યાં આવી ગયો હું, એમ એવું જો મને રિસન્ટલી ક્યારેય થયું હોય તો એ ત્યારે થયું હતું. જ્યારે હું પરફોર્મ કરતી હતી થિયેટરમાં, મિક્સ ટેપ કરીને જેમાં એક મોનોલોગ હું પરફોર્મ કરતી હતી, એ વખતે મારા મમ્મી પપ્પા પણ જોવા આવેલા અને હેપી ભાવસાર નાયક જોવા આવેલા. અને એ વખતે હેપી દીએ સીટી મારેલી મારા મોનોલોગમાં, અને 3-4 વખત. અને મારી મમ્મીને હેપી દી બહુ જ ગમે એઝ એન એક્ટર, એટલે એ વખતે મારા માટે એવું થઈ ગયું હતું કે ઓકે, એક તો હેપી દી મારા માટે સીટી મારી રહ્યા છે અને એ વસ્તુ મારી મમ્મી જોઈ રહી છે. મેં એક હિન્દી ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, અને એ વખતે ખાસું એવું 2 રાઉન્ડ સુધી હું સિલેક્ટ થઈ હતી. અને પછી એક ઓડિશન હતું, એમણે મારી પાસે મંગાવ્યું હતું કે જેમાં મારે ડાન્સ કરવાનો હતો. અને હું એ વખતે એટલા કામમાં હતી ને એ બધામાં હતી કે હું એકદમ થાકેલી, હારેલી અને ઊંઘી નહીં, અને એવા મૂડમાં મેં ડાન્સ કરેલો. એ વખતે 3 રાઉન્ડ પછી એમણે કહ્યું હતું કે ના, તો નહીં ચાલે. એ મારો ઓહો એવો સેડ ઓહો વાળો મુમેન્ટ હતો. એના પછી ના થોડા ટાઈમ પછી એક ઓડિશન આવેલું, અને એમાં મને બહુ જ સારું કેરેક્ટર ઓફર થયેલું, અને એ મેં સિરીઝ કરી. તો જો પેલું જ થયું હોત મારું સિલેક્ટ, કે જેમાં એક નાનો એક કેરેક્ટર હતું, એ મારાથી ના થઈ શકત જો એમાં હું સિલેક્ટ થઈ હોત, તો આમાં એઝ અ લીડ મેં કામ કર્યું તો એ ના થઈ શકત. તો ક્યારેક પેલા સેડ મુમેન્ટ્સ બી સારા હોય છે.
આમ જ્યારે કડક મીઠીમાં જ એવું હતું કે ઇટ કેમ આફ્ટર ઇમિડિયેટલી આફ્ટર વિઠ્ઠલ તીડી, અને વિઠ્ઠલ તીડીએ બહુ જ આમ ગ્રાન્ડ આખું આમ ને સિનેમેટિક વેલ્યુ એની, એના મ્યુઝિક એનું, ઇટ વોઝ અ સિનેમા, યાને ઇટ ઇઝ અ સિનેમા વિઠ્ઠલ તીડી ફર્સ્ટ સિઝન એમ. અને ઇમિડિયેટલી આફ્ટર દેટ કડક મીઠી આવવાનું હતું, ત્યારે એવો ડર હતો કે આ બહુ ક્રિટિસાઇઝ થશે એમ, કે પીપલ વોન્ટ એક્સેપ્ટ ઇટ એમ, કે આ પછી આવું જોવાનું એમ. બટ થેન્ક ગોડ દેટ વોઝ ઓહો મોમેન્ટ, કે ઓહો લોકોને ગમે છે, વાહ, એટલે કન્ટેન્ટ વિન્સ એમ, એ એક ઓહો મોમેન્ટ કહી શકાય.